full cargo. સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતીની અંદર. તો આજે આપણે તમને શીખવાના છે કે તમે જે અત્યારે સ્ટાર્ટિંગમાં જૂના સોંગ ઉપર ટેટસ જોયો છો તો આ પ્રકારનું ટેટસ તમે તમારા પોતાના ફોટા એડ કરી અને બનાવી શકો છો. જો તમે વિડીયોને પૂરેપૂરો જુઓ તો તમારી વિડીયોને પૂરેપૂરો જોવાનો છે. અને પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ આપણે સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી દેજો જેથી આપણે આવતાનો વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌ પ્રથમ તમારે ત્યાંથી ફોટો બનાવવાનો છે તો પિક્સાર્ટ એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તરત ઓપન કરી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે પહેલા નંબર પર લખેલું છે એડિટ ફોટો, એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અહીંયા તમારે સૌ પ્રથમ એક બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે. તો બેકગ્રાઉન્ડને અર્થે એડ કરી દઈશું. આ રીતે બેકગ્રાઉન્ડને એડ કરી અને અહીંયા તમારે ફોટા એડ કરવાના છે. તો અહીંયાથી આપણે ફોટા એડ કરી દઈશું. અહીંયાથી તમે તમારા પોતાના ફોટા પણ એડ કરી શકો છો. તો અહીંયાથી એડ ફોટોનું જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી નરેશ કનોડિયાના જે ફોટા છે એ આપણે અહીંયાથી એડ કરી દઈશું. તો અહીંયા તમારે જે નરેશ કનોડિયાનો ફોટો છે એને એડ ઉપર ક્લિક કરવાનો છે. અર્થે એડ કરવાનો છે, અર્થે એડ કરી અહીંયા તમારે ક્રોપના આઇકન પર ક્લિક કરવાનો છે. અહીંયા તમારે બંને બાજુથી ફોટાને અર્થે ક્રોપ કરી દેવાનો છે. ત્યાંથી અર્થે ક્રોપ કરી દઈશું. રાઇટ આઇકન પર ક્લિક કરવાનો છે. અહીંયા તમારે ફોટાને રોટેટ કરવાનો છે. ત્યાંથી અર્થે રોટેટ કરી દઈશું. અર્થે રોટેટ કરી અહીંયા તમારે એની સાઇઝ આટલી કરવાની છે. અહીંયા તમારી ઉપરની બાજુમાં ઇરેઝનું આઇકન છે એની પર ક્લિક કરવાનો છે. અહીંયા તમારે ત્રીજા નંબર પર બીજું ઇરેઝનું આઇકન છે એની પર ક્લિક કરવાનો છે. અહીંયા તમારે ઓપોસિટની જે લાઇન છે એને ઓછી કરવાની છે. હાર્ડનેસની જે લાઇન છે એને પણ તમારે અહીંયા અર્થે ઓછી કરવાની છે. અહીંયા તમારે ફોટાનો અહીંયાથી જે જમણી બાજુનો જે ભાગ છે એની ઉપર અર્થે આંગળી ફેરવી અને અર્થે એને ઇરેઝ કરી દેવાનો છે. ત્યાંથી અર્થે ઇરેઝ કરી દઈશું. તો અર્થે તમારી અહીંયાથી જમણી બાજુનો જે ભાગ છે એની ઉપર અર્થે આંગળી ફેરવી અને અર્થે એને ઇરેઝ કરી દેવાનો છે. ત્યાંથી અર્થે ઇરેઝ કરી દઈશું. તો આ રીતે ઇરેઝ કરી અહીંયા તમારે રાઇટ આઇકન પર ક્લિક કરવાનો છે. અહીંયા તમારે ફોટાની સાઇઝને અર્થે ફૂલ સ્ક્રીન કરી દેવાની છે. ત્યાંથી અર્થે ફૂલ સ્ક્રીન કરી અહીંયા તમારે ડાઈ બાજુમાં અર્થે ફોટાને લઈ જવાનો છે. ત્યાંથી અર્થે ડાઈ બાજુમાં ફોટાને લઈ જઈ અને અર્થે બરાબર સેટ કરવાનો છે. તો અર્થે ડાઈ બાજુમાં સેટ કરી અહીંયા તમારે એક બીજો ફોટો એડ કરવાનો છે. તો એડ ફોટો ઉપર ક્લિક કરવાનો છે. એની પર ક્લિક કરી અને અહીંયા તમારે એક બીજો ફોટો અહીંયાથી નરેશ કનોડિયાનો જે બીજો ફોટો છે અને તમારે અહીંયાથી એડ ઉપર ક્લિક કરવાનો છે. અને અર્થે એડ કરવાનો છે. અર્થે એડ કરી અહીંયા તમારે ક્રોપના આઇકન પર ક્લિક કરવાનો છે. બંને બાજુનો જે ભાગ છે અને તમારે અહીંયાથી અર્થે ક્રોપ કરવાનો છે. ત્યાંથી અર્થે ક્રોપ કરી દઈશું. અર્થે ક્રોપ કરી અહીંયા તમારે ફોટાને ઝૂમ કરવાનો છે. અર્થે ઝૂમ કરી અહીંયા તમારે ફોટાને કંઈક અર્થે સેટ કરી દેવાનો છે. ત્યાંથી અર્થે થોડુંક રોટેટ કરીને અર્થે સેટ કરવાનો છે. ત્યાંથી અર્થે સેટ કરી દઈશું. તો અર્થે સેટ કરી અહીંયા તમારે ઉપરની બાજુમાં જે અહીંયાથી ઇરેઝના આઇકનની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અહીંયાથી જે મૂવ ડાઉનવાળું તીર છે એની પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ફોટાને કંઈક અર્થે સેટ કરી દેવાનું છે. તમને જેમ યોગ્ય લાગે એ રીતે તમારે અહીંયાથી ફોટાને સેટ કરી દેવાનું છે. ત્યાંથી અર્થે સેટ કરી દેવું. અર્થે ફોટાને સેટ કરી અને અહીંયા તમારે એક પેપર લગાવવાનું છે. તો એડ ફોટોનું જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે જે પેપર છે એની પર ક્લિક કરવાનું છે. એડ પર ક્લિક કરવાનું છે અને અર્થે પેપરને લગાવી દેવાનું છે. અહીંયા તમારે પેપરની સાઇઝ અર્થે વધારી દેવાની છે. અહીંયા તમારે પેપરને અર્થે રોટેટ કરી દેવાનું છે. થોડુંક અર્થે રોટેટ કરવાનું છે. અહીંયા તમારે નીચેની બાજુમાં અર્થે લઈ જવાનું છે અને અર્થે નીચેની બાજુમાં તમારે અહીંયાથી પેપરને સેટ કરી દેવાનું છે. ત્યાંથી અર્થે સેટ કરી દઈશું. તો અર્થે સેટ કરી અહીંયા તમારે સ્ક્રીન પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારી ઉપરની બાજુમાં જે તીરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ફોટાને સેવ કરી દેવાનો છે. ત્યાંથી અર્થે ફોટાને સેવ કરી દઈશું. અર્થે ફોટાને સેવ કરી અને આ ફોટાનું તમારે અહીંયાથી લાઇટ રૂમની અંદર કલર ગ્રાઇન્ડિંગ કરવાનું છે. અને લાઇટ રૂમની અંદર તમને ફોટાનું કલર ગ્રાઇન્ડિંગ કરતા ના આવડતું હોય તો એની પર આપણે એક વિડીયો બનાવેલો છે અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો વિડીયો જોઈને તમે લાઇટ રૂમની અંદર ફોટાનું કલર ગ્રાઇન્ડિંગ કરતા શીખી શકો છો. તો વિડીયો જોઈ લેજો. અને લાઇટ રૂમની જે ફોટો પ્રિસેટ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને યુઝ કરી શકો છો. તો ડાઉનલોડ કરી લેજો. તો લાઇટ રૂમની અંદર ફોટાનું કલર ગ્રાઇન્ડિંગ કરીને બેક આવવાનું છે. તો લાઇટ રૂમની અંદર ફોટાનું કલર ગ્રાઇન્ડિંગ કરી અહીંયા તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તરત ઓપન કરી અહીંયા તમારે પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મેં તમને જે ફૂલ પ્રોજેક્ટ આપેલો છે એની લિંક તમને ઓલ મટીરિયલવાળી જે લિંક છે એની અંદર મળી રહેશે. અને ઓલ મટીરિયલવાળી જે લિંક છે તમને ઓપન કરતા ના આવડતું હોય તો એની પર આપણે એક વિડીયો બનાવેલો છે. એની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો વિડીયો જોઈ લેજો. અહીંયા તમારે ફૂલ પ્રોજેક્ટને અર્થે ઓપન કરવાનો છે. તરત ઓપન કરી દઈશું. અર્થે ઓપન કરી અહીંયા તમારે નીચેની બાજુમાં જવાનું છે. અને અહીંયા તમારે નીચેની બાજુમાં નીચેથી લઈ અને તમારે બીજા નંબર પર અહીંયાથી જે બેકગ્રાઉન્ડવાળી લેયર છે એની પર ક્લિક કરવાનું છે. અને કલરના આઇકન પર ક્લિક કરવાનું છે. નીચેની બાજુમાં સ્ટાર જેવું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી લાઇટ રૂમની અંદર તમે જે ફોટાનું કલર ગ્રાઇન્ડિંગ કરી અને જે ફોટાને સેવ કર્યો હોય એ ફોટાને તમારે અહીંયાથી એડ કરવાનો છે. ત્યાંથી અર્થે ફોટાને એડ કરી દઈશું. તો અહીંયાથી તમારે લાઇટ રૂમની અંદર તમે જે ફોટાનું કલર ગ્રાઇન્ડિંગ કરી અને જે ફોટાને સેવ કર્યો હોય એ ફોટાને તમારે અહીંયાથી અર્થે એડ કરી દેવાનો છે. તો અર્થે એડ કરી દઈશું. અર્થે એડ કરી અને અહીંયા તમારે નીચેથી લઈ અને તમારે ચોથા નંબર પર અહીંયાથી જે ઓવરલે છે એની પર ક્લિક કરવાનો છે બ્લેક
કલર ની એની પર ક્લિક કરીને કલર ના આઇકન પર ક્લિક કરવાનો છે નીચેની બાજુમાં સ્ટાર જો આઇકન છે એની પર ક્લિક કરવાનો છે અને અહીંયા તમારે ઓવરલે ને અહીંયાથી તમારે એડ કરવાની છે તો અહીંયાથી આપણે ઓવરલે ને એડ કરી દઈશું તો અહીંયા તમારે 1 મિનિટ ની જે ઓવરલે છે ને તમારે અહીંયાથી પ્લસ ના આઇકન પર ક્લિક કરવાનો છે અને એડ કરવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ડેટા છે બની અને રેડી થઈ ગયો છે તો આશા રાખું છું કે વિડિયો તમને ગમ્યો હશે ગમે તો વિડિયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે લાઈટ મોશન ના એડિટિંગ વિડિયો આપણે લાવતા રહીશું તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઇબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ન કરીએ તો ફટાફટ જોઈન કરી લેજો કારણ કે આપણે જેટલો પણ મટીરિયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં મળી રહેશે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ફટાફટ જાઓ અને જોઈન કરો અને લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર જઈને ગુજરાતી સર્ચ કરી અને જોઈન કરી શકો છો તો ફટાફટ જાઓ અને જોઈન કરો અને આપણે મળીએ છીએ એક નવો વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત.